ભરૂચ ફાટા તરફથી કટપોળ બજારને જોડતા મુખ્ય માર્ગનું કામ ન થતા વેપારીઓએ રસ્તા પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ભરૂચ જિલ્લામાં રસ્તા અને ડ્રેનેજ લાઈનોને કારણે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે ક્યાં તો ગટરો ઉભરાય છે ક્યાં તો ગટરો જામ થઈ જાય છે અને ક્યાં તો ગટરોમાં ગંદકીનું સામ્રાજ્ય એકઠું થતું હોય છે ત્યારે ભરૂચ જિલ્લાની જાહેર જનતા રસ્તાના સમારકામ અને ડ્રેનેજના પ્રશ્નોથી કંટાળી ચૂકી છે નગરપાલિકામાં અવારનવાર રજૂઆતો કરવા છતાંય તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી જેને પગલે આજરોજ વેપારીઓએ ઉગ્ર થઈને ફાટા તળાવથી કતોપોર બજારને જોડતા મુખ્ય માર્ગ ઉપર બેસી જઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું જેને કારણે પોલીસ બંદોબસ્ત દોડતું થયું હતું ફાટા તળાવથી ચાર રસ્તા સુધી રોડનું ઘણા વર્ષો પહેલાથી ત્રણ કરોડ અઠ્યાવીસ લાખના આરસીસી રોડ બનાવવા અંગે મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે પરંતુ આ પાંચમું ચોમાસું છે કે ત્યાંથી પસાર થતા અને એ વિસ્તારમાં જ કામ કરતા લોકોને રસ્તો ન બનવાને કારણે હાલાકી ઉભી થાય છે જેથી રસ્તાની કામગીરી ન થતા સ્થાનિક લોકો રોષે ભરાયા છે થોડા દિવસ અગાઉ જ સ્થાનિક રહીશોએ ભરૂચ નગરપાલિકાને દસ દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું તે છતાં ચોમાસુ શરૂ થઈ ગયું છે પરંતુ કોઈ કામગીરી કરવામાં આવી નથી જો રોડની કામગીરી નહીં થાય તો બજાર બંધ કરી તે દિવસથી ભર બજારને ચક્કાજામ કરવાની સ્થાનિકોએ નગરપાલિકાને ચીમકી ગયા અઠવાડિયે જ આપી હતી પરંતુ ભરૂચ નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી ન થવાને કારણે રોષે ભરાયેલા વેપારીઓએ ફાટા તળાવથી કતોપોર બજારને જોડતા મુખ્ય માર્ગ ઉપર આજ રોજ વહેલી સવારે બેસીને નગરપાલિકા સમક્ષ વિરોધ પ્રદર્શન કર્યું હતું હું ભરતભાઈ મુનશી કતપર બજાર એસોસિએશનનો ઉપપ્રમુખ છું અમારી માંગણી એ છે કે અત્યાર સુધીમાં અમે અનેક વખત એક વખતની અનેક વખત રજૂઆત કરી છે લેખિતમાં કરી છે સુરભીબહેન વખત હતા ત્યારે બી કરી છે દરેક વખતે અમને કોણીએ ગોળ વળગાડ્યો છે છ મહિનામાં થઈ જશે ત્રણ મહિનામાં થઈ જશે તમે અત્યારે એઝ અ રિપોર્ટર તમે શૂટિંગ કરીને રસ્તા બતાવો ને લોકોને બતાવો કે આ શૂટિંગ કરવા આ શૂટિંગ પ્રમાણે રસ્તા છે અત્યારે અને જ્યારે માણસને ચાલવાની તકલીફ હોય તો પછી વ્હીકલ રીતે શું દશા થાય અમારો મુદ્દો એક જ છે ને સીધો છે કે ભાઈ એક જ એક સૂત્રિય મુદ્દો કે ભાઈ અમારા રસ્તા રિપેર કરાવો અમે કંઈ ખોટું નથી કહેતા અમે ખોટી માંગણી નથી કરતા અમે ખોટી રજૂઆત નથી કરતા અમે અમારા આ કટોપુર બજાર એરિયામાં જે રસ્તા છે તેના કરતાં તમે બીજા એરિયામાં જાઓ કલેક્ટર ઓફિસમાં જાઓ પ્રીતમમાં જાઓ પ્રીતમ એક બેમાં જાઓ ત્યાંના રસ્તા જુઓ આરસીસીના રોડ છે તો સાહેબ અહીંયા આગળ કેમ આવી રીતે રસ્તા ન હોય હું કટોપુર બજાર યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ઇમ્તિયાઝ પટેલ પાછલા ઘણા વર્ષોથી નગરપાલિકામાં વારંવાર લેખિત તથા મૌખિક અરજીઓ આપી કે અમારા કટોકર બજાર જે ઢાલથી લઈ ફાટા તળાવથી લઈ દરવાજા અને ગાંધી બજારવાળો રસ્તો એને બનાવવા માટે સીઓ સાહેબે અમને કહ્યું કે ચાર કરોડ મંજૂર થયા છે પરંતુ એમને આ કટોકોર બજાર પ્રત્યે શું છે તે નહીં સમજ પડતી જ્યારે બી જઈએ જે અળમાયું વર્તન કરે છે અમારી અરજીઓને ડસ્ટબિનમાં નાખી આપે છે અમે એમને આજથી દસ પંદર દિવસ પહેલાં લેખિતમાં જાણ કરેલી છે જેની કોપી અમારા પાસે છે કે હવે તમે અમારું બજારનું કામ અને રસ્તાના ગટરોના ઢાંકડા નહીં બેસારો તો અમે રોડ રોકો આંદોલન કરીશું અને નગરપાલિકામાં જઈ ને નગરપાલિકાને તારા મારાવીશું અમે કોઈ કામ પછી આગળ નહીં થવા દઈએ જ્યાં સુધી અમારા કટોકર બજારનું કામ નહીં થાય અમે આ આગળ કોઈ સરકારી કામ નહીં થવા દઈએ હું ફહીમ નજીર શેખ કોટ કાઉન્સિલર એમ એમ અગાઉ વીસ દિવસ પહેલાં ભરૂચ નગરપાલિકા ચીફ ઓફિસ સાહેબને વેપારી દ્વારા ભરૂચ યુનાઇટેડ અને કટોપત જૂની બજાર માર્ગેશન દ્વારા આવેદનપત્રમાં આપ્યું હતું ને વર્ષો વર્ષો વખતેથી આવેદનપત્ર આપતા આવ્યા અમે લોકો પણ એમનું લાગે છે કે આ જાળી ચામીના થઈ ગયા છે સીઓ જાતે ચામણી થઈ ગયા છે કે અમારી અજો લઈને ખાલી ડસ્ટબિનમાં નાખી દેમને એવું લાગી રહ્યું છે એટલા માટે અમને એમને અલ્ટીમેટમ પણ આપેલું વીસ દિવસ પહેલાં કે જો અમારું આ રોડનું કામ ગટરનું ના કામ જો ચાલુ કરવામાં નહીં આવે તો અમે ચક્કાજામ કરીશું એ અમારી વાત સાંભળી નથી કે આવા આ વેપારીઓ શું કરશે આ વોર્ડ નંબર દસને વોર્ડ નંબર દસને જે ખાડી બનાવી છે આ લોકોએ નગરપાલિકાને કશું કામ જ નથી કરતા આ અમને શું તકલીફ છે વોર્ડ નંબર દસથી અમે ટેક્સ નથી આપતા અમારા વર્ષનું ટેક્સ બે કરોડ પંચાવન લાખ ત્રણસો પાંસઠ રૂપિયા ટેક્સ છે આ વોર્ડ નંબર દસનું અમારે દુકાનો નિષ્ઠામાં બધું આવી ગયો છે એમાં અમે હજુ તો બનીએ છે દોઢ કલાક દોઢ કલાક જેવું તો નગરપાલિકાને આવે છે એ પ્રમાણે પણ અમારું કોર્ટમાં કામ થતું નથી હવે તમે મારા પત્રકાર મિત્રો છો તમે પણ આવી ગયા છો તમે પણ રોડની પરિસ્થિતિ જોઈ શકો છો ગાંધીબાથી ફાળા આ ફાળા તલાવથી લઈને કતોમાં દરવાજા આ રોડ મંજૂર છે પાસ થયું છે તો પણ બનાવતા કેમ નથી કોન્ટ્રાક્ટરને ફોન કર્યો કોન્ટ્રાક્ટર એવું તો મારા પાસે માણસો નથી પણ માણસો નથી ડાયરેક્ટ ગુજરાત સરકારની ગાઈડલાઇનમાં છે કે જે બાંધકામનું જે પરમિશન ચાલુ રહેશે એટલે બંધ નથી કરી લોકડાઉનમાં પણ ગુજરાત સરકારે તો મારા નગરપાલિકા તમે ક્યારે કામ ચાલુ અગર જો તમે કામ હવે નહીં ચાલુ કરવામાં આવે આ મેં તો રોડનું કામ સાહેબને એવું કીધેલું કે સાહેબ રોડ અમે તમે ના બનાવવા આપો પછી ખાડા પડી ગયા એને સરખું કરી આપો અને આજુબાજુનું ઘટાડ તમે બ્લોકથી ઘડી દો એ રજૂઆત સાહેબ પણ સીઓ સાહેબે પણ ડાળી સાહેબને થઈ ગયા છે એવું લાગે છે આ કશું કામ કરતા નથી હવે આવનારા સમયમાં જો કામ ચાલુ નથી થયું તો અમે નગરપાલિકા જઈશું નગરપાલિકામાં તાળાબંધી કરીશું અને નગરપાલિકામાં એમને ખબર નહીં પડે એવા અમે પ્રોગ્રામ આપીશું નવા નેતા નેતા નહીં નીકળે આ જનતા નીકળશે